બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના કોટરા વિસ્તારમાં ઘાસ ભરેલી પિકઅપ ગાડીમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી, તો બીજી તરફ વીજ વાયરો નીચા હોવાના કારણે આગ લાગી હોવાનું કારણ સામે આવી રહ્યું છે. ધાનેરાના કોટડા વિસ્તારમાં આજે સવારના સમયે પિકઅપ ડાલામાં ઘાસ ભરીને જઈ રહ્યું હતું. તે સમયે રસ્તા પરથી પસાર થતી વીજ લાઇન પિકઅપ ડાલાને અડી જતા શોર્ટ સર્કિટ સર્જાયું હતું અને જોત જોતામાં પિકઅપ ડાલામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે પિકઅપ ડાલાના ચાલકે સમય સૂચકતા દાખવી પિકઅપ ડાલાને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જઈ કે ખુલ્લી જગ્યામાં ઊભું કરી દીધું હતું. ત્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘાસ તેમજ ગાડી બળીને ખાક થઈ જવા પામ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ લોકોના ટોરેટોરા ઉમટી પડ્યા હતા. લોકો દ્વારા ધાનેરા નગરપાલિકાને જાણ કરાતા ધાનેરા નગરપાલિકાના પ્રમુખ યુસુફ ખાન પઠાણ સહિત ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તો બીજી તરફ ત્યાંના સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધાનેરાના કોટડા વિસ્તારમાં વીજવાયરો એકદમ નીચા છે. 5-7 ફૂટ જેટલા વીજવાયરો ઊંચા હોવાથી સ્થાનિક લોકો દ્વારા ધાનેરા વિદ્યુત બોર્ડને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ વિદ્યુત બોર્ડના બૈરા અધિકારીઓ લોકોની વાત ન સાંભળતા આજે મોટું નુકસાન સર્જાયું છે. લોકોએ વિદ્યુત બોર્ડ પર આક્ષેપ કરતા જણાવ્યું કે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ વિદ્યુત બોર્ડ આ વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે અમારી ટીમ દ્વારા પણ આજુબાજુમાં જોવામાં આવ્યું તો વીજ વાયર એકદમ નીચા હતા અને વીજ થાંભલા તેમજ વીજ વાયર ડીપી ઘાસમાં લપેટાયેલી હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે વિદ્યુત બોર્ડના અધિકારીઓ જાગે છે કે પછી કોઈ મોટી એનાયતની રાહ જુએ છે, તે તો સમય જ બતાવશે. સુરેશ કલ્ચર, ZSTV, બનાસકાંઠા. ગાડીમાં આગ લાગતા ધાનેરા નગરપાલિકા ફાયર બ્રિગેડ બીપીયુ અને અમે લોકો અહીંયા પહોંચી કાબુ મેળવેલ. આગ લાગવાનું કોઈ કારણ? આગ લાગવાનું કારણ એવું જાણવા મળ્યું. અમારા એરિયાની અંદર ભીલવાસી સ્કૂલા બરોબર ને હુસેની ચોક જે કહેવામાં આવે તેઓ લાઇટના વાયરો કેબલો બિલકુલ નીચે આવેલા બરોબર ને, અને અગાઉ એને પછી હમણાં નગરપાલિકા રોડ બનાવ્યા એટલે વાયર બિલકુલ બી નીચે આવેલા, અને એના અગાઉ બી અમે અરજીઓ ઘણી વાર આલેલી, વિદ્યુત બોર્ડ એનો કોઈ કોઈ નિકાલ લાવતા નહીં, કોઈ જવાબ આપતા નથી. આજ મારી ગાડી આ ભેંસ માટે ચારો ભરીને આવતી હતી, ચારો ભરેલી ગાડીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ બરોબર ને. આ તો ઠીક છે, મારો ડ્રાઈવર હે કે ગાડી બચાવીને એના સાથે બે મજૂર હતા એમને બચાવી, એને એની જાન બચાવી, બાકી આ મારા માણસો અંદર ગાડી ભેળા સળગી ગયા હોત તો એને જવાબ કોણ આપોત? અમે બધા નગર આપણે વિદ્યુત બોર્ડ ઉપર કરવાના હતા એટલે અમે રજૂઆત કરીએ કે મહેરબાની કરીને તમે આવી અને અમારા વાયરો થોડા ઊંચા લો અને અમારે જાન હાની થાય એનાથી અમને બચાવો. નીચા છે, હાથ ઉપર કરીએ તો પણ અડે છે, અને વિદ્યુત બોર્ડમાં વારંવાર અરજી કરવા, મૌખિક લેખિત કરવા બદલ પણ કોઈ આ જવાબ આપતા નથી, અને બોલાવીએ છીએ તો કે પૈસા આપવા પડશે, ના આપવું પડશે ત્યારે અમે કરીને આપી છીએ, આવી જવાબ આપે છે, બીજું કંઈ કરતા નથી. ને આજ પણ હાદસો થયો છે, એક ચાર ભણીને પિકઅપ ડાલો આવતો હતો એના કારણે પૂરી પિકઅપ ડાલો હળગી ગયો અને જાન માનીને નુકસાન થયું છે 50-60 હજારનો, એ હવે કોણ આપશે અમને? આટલો અમે જવાબ માંગીએ છીએ વિદ્યુત બોર્ડ અને ગાડી પડી જઈએ.